ફી નિર્ધારણને લઈને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, જેને કારણે વાલીઓને રાહત થઈ છે. હવે શાળા સંચાલકો સરકારે નક્કી કરેલી ફીથી વધારે ફી નહીં લઈ શકે. ત્યારે શાળા સંચાલકો બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. વડોદરાની કારેલી બાગ વિસ્તારમાં આવેલી બ્રેડ સ્કૂલના સંચાલકોનું માનવું છે કે બાળકોને સારું શિક્ષણ, ક્લાસરૂમ, એક્ટિવિટી વગેરે આપીએ છીએ. અમે અમારી ફી સરકાર કરતા વધારે નથી, પરંતુ સરકારે નક્કી કરેલી ફી નિર્ધારણથી સારું શિક્ષણ આપવું ખૂબ જ અઘરું બનશે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે, વાલીઓના ફેવરમાં આવ્યો છે. ભલે વાલીઓ માટે સારી વાત છે, પરંતુ એઝ અ સંચાલક હું કહું વ્યક્તિગત રીતે, તો સારી સ્કૂલો જો ચલાવવી હોય તો સારી સ્કૂલો ચલાવવા માટે રિઝનેબલ ફી હોવી જોઈએ. રિઝનેબલ ફી એને હું ગણું છું કે જે સારા પગારો આપતી હોય, સારું વાતાવરણ પૂરું પાડતી હોય, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી હોય, સારી એક્ટિવિટીઝ કરાવતું હોય, છોકરાઓને સારી કાળજી લેતું હોય. હવે એવા વાતાવરણમાં થોડીક ફી વધારે હોય તો વાલીઓને પણ વિનંતી કે ચલાવી લેવી જોઈએ. અને અત્યારે આના અંગે તો અત્યારે હું કશું કહી શકું નહીં. અમારું જે ગ્રુપ છે, બધા સંચાલકો ભેગા થઈને પછી નક્કી કરશું શું કરવું. તે અત્યારે આ જ સંજોગોની અંદર 15,000 ને 25,000માં કોઈ સ્કૂલ ચાલી શકે નહીં, સારી રીતે ચલાવવી હોય તો. એટલે એમાં હું પોતે એને માનતો નથી કે 15,000માં અમે લોકો સ્કૂલ ચલાવી શકશું.